لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. لا وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. આપણી બહેસ નુકસાન અને ખોટ ઉપર હતી કે ઇન્સાનને પોતાની જિંદગીમાં આખરત બાબતે નુકસાન ક્યારે અને કેવી રીતે થાય છે, એના કારણો શું છે કે ઇન્સાન ખોટમાં રહે છે, અને જ્યારે ઇન્સાન આ નુકસાનમાં થાય છે, નુકસાનના કાર્યો કરે છે, પછી કયામતમાં એને ભોગવવાનો વારો આવે છે, અને ત્યાં જઈને ઇન્સાન કહે છે અય કાશ મેં આવું ના કર્યું હોત. માટે જરૂરી છે આપણા માટે કે આપણે આ દુનિયામાં એ બધી વસ્તુને ઓળખી લઈએ કે જેનાથી આપણને નુકસાન થાય છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણે અમુક એવા કારણો વિશે વાત કરી કે જેનાથી આપણને નુકસાન અને ખોટ વાકે થાય છે, જેમાંથી પહેલું કારણ એ હતું કે જે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ ના કરે એ ખોટમાં છે. જે કોઈ ઇન્સાન પોતાની આખેરતની સુધારણા ના કરે એ ઇન્સાન ખોટમાં છે. અને ત્રીજી વસ્તુ, જે કોઈ ઇન્સાન અલ્લાહના મકરથી અલ્લાહના પ્લાનિંગથી ડરતો ના હોય અને દુનિયામાં બીજા લોકો સાથે મકર અને ફરેબ કરતો હોય તો પછી એ ઇન્સાન નુકસાનમાં છે. આજે હજી એક બે કારણો વિશે એના ઉપર વાત કરીએ. ખાબા વ ખસીરા, કે નુકસાન અને ખોટમાં છે એ ઇન્સાન. મન ખફત મવાઝી નહુ, અથવા તો એક બીજી હદીસમાં છે, મન ખફત મવાઝી નહુ ઉલાઈક અલ્લદીના ખસરુ અન્ફુસહુમ, કે જે કોઈ ઇન્સાનનું બાલાન્સ, ત્રાજુ, મિઝાન હળવું થઈ જાય કયામતના દિવસે, એ ઇન્સાન નુકસાનમાં છે. આપણો સર્વનો અકીદો કયામત ઉપર છે. અગર જો કયામતના અકીદાને ઇન્સાનની જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે તો પછી ઇન્સાનની જિંદગી એક હૈવાન અને જાનવર કરતા બદતર થઈ જાય છે. કારણ કે પછી ઇન્સાનને કોઈ જાતનો ખોફ નથી કે એનું શું થશે ને શું નહીં. એ એમ વિચાર કરે કે કયામત નથી, બસ આ જિંદગી છે, આ જિંદગી પૂરી થઈ એટલે પૂરું. તો પછી ઇન્સાન પોતાની રીતે જિંદગી જીવશે, કારણ કે એની પાસે કઈ ખોફ ડર નથી. જ્યારે કે આપણો અકીદો અથવા તો કુરાન જે આપણને શીખાડે છે એ છે કયામતનો અકીદો, કે કયામત બરપા થવાની છે અને આ કયામતની અંદર અમુક વસ્તુ પેશ આવવાની છે. એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ કબ્રમાંથી ઉઠાડવું છે, કે જ્યારે કયામત બરપા થશે દરેક ઇન્સાનને કબ્રમાંથી ઉઠાડવામાં આવશે. સૂરે યાસીનમાં આપણે પઢીએ છીએ, અગર જો આપણે ધ્યાન આપ્યું હોય તો,
કે જ્યારે મુર્દાઓને કબરમાંથી ઉઠાડવામાં આવશે મહેશરના મેદાન માટે ત્યારે મુર્દાઓ કહે છે હાઝામા વાદર રહમાન વસદકલ મુરસલૂન કે આ એ વાયદો છે કે જે અમને નબીઓએ આપી દીધો છે અને નબીઓએ સાચું કીધું કે આપણને કબરમાંથી ઉઠાડવામાં આવ્યા હવે એટલું જ નહીં કે આપણને કબરમાંથી ઉઠાડીને પરબારા મહેશરના મેદાનમાં મોકલી દેવામાં આવ્યા નહીં સ્ટેપ બાય સ્ટેપ પહેલા એ લોકો જાશે કે જે હઝરત આદમના જમાનામાં હતા દરેક નબીઓના જમાના પછી લોકો એક એક પછી નીકળતા જશે પરંતુ ઉઠાડવામાં બધાને સાથે આવશે હવે વિચાર કરીએ એક સાથે જ્યારે બધાને ઉઠાડવામાં આવે તો આ જમીન મુર્દાઓથી ભરેલી છે તો બધા એક સાથે નહીં જાય બલકે વારાફરતી એના ઇમામની સાથે બોલાવવામાં આવશે તો ઇન્સાન વાટ જોશે કે ક્યારે મારો વારો આવે એવી હાલત હશે કે કબ્રની બહાર એક પગ હશે એક પગ હજી એનો કબ્રની અંદર હશે એવી રીતે 50-100 વર્ષ વીતી જશે ત્યારે એ ઇન્સાનનો જવાનો વારો આવશે કારણ કે દરેકને પોતાના ઇમામની સાથે બોલાવવામાં આવશે વનદઉ કુલ્લુ અનાસિન બે ઇમામ કે અમે દરેક ઇન્સાનને એના ઇમામની સાથે ઉઠાડશું આ એક મરહલો પછી જ્યારે બધા આવશે તો ઈ તપતી જમીન કહે છે ને સવા નેઝા ઉપર સૂરજ હશે નોહામાં આપણે આવતું હોય છે સવા નેઝો એટલે શું એકદમ પોઈન્ટ ઉપર હશે માથા ઉપર છાંયો ક્યાંય નહીં હોય આપણે ઘણી વખત બપોરના 12 વાગે 1 વાગે ઊભા હોય તો પણ હજી આપણને આપણો પડછાયો દેખાતો હોય કારણ કે સૂરજ જરા ક્રોસમાં હોય ભલે 12 વાગે ગયા હોય પણ અમુક દિવસ વર્ષમાં આવે છે કે જેમાં અમુક જગ્યા ઉપર સૂરજ એકદમ માથા ઉપર હોય છે પડછાયો બિલકુલ દેખાય ના છાંયો ના હોય સાઉદી અરબમાં થાય છે ને અહીંયા પણ મડાગાસ્કરમાં અમુક ગામમાં થાય છે કે જેમાં જરાક પણ છાંયો ના દેખાય ખબર ના તુલિયારમાં તો જરાક દેખાતો હોય છે તો ત્યાં એવી હાલત હશે કે એકદમ માથા ઉપર ગરમી હશે પછીનો મરહલો જે આવશે એ છે નામય આમાલનો બધાને એનો નામય આમાલ રિઝલ્ટ દેવામાં આવશે કે ભાઈ તું જો તે દુનિયામાં શું કરીને આવ્યો તતાઇરલ કુતુબ જેને કહેવામાં આવે છે કે નામય આમાલને ઉડાડવામાં આવશે ખુશનસીબ છે એ ઇન્સાન કે એનો નામય આમાલ એના જમણા હાથમાં આવે પણ નુકસાનમાં છે એ ઇન્સાન કે જેનો નામય આમાલ જેનો રિઝલ્ટ એને એના ડાબા હાથમાં દેવામાં આવે ખેર આ નામય આમાલ પૂરો થશે પછીની જે મંઝિલ આવે છે એ છે બાલાન્સની મંઝિલ બાલાન્સની મંઝિલ આવે છે આ શું છે અહીંયા જે છે આપણા અમાલને તોડવામાં આવશે ઘણી વખત આપણી નમાઝ તો બહુ જાગી હોય પણ નમાઝમાં ભાર હોય તો આપણા મોઝુ પ્રમાણે જે વાત કરવી છે એ અહીંયા છે પરંતુ આના પછીના કયામતના સ્ટેપ છે એ છે હિસાબો કિતાબના સ્ટેપ હિસાબો કિતાબનો સ્ટેપ પૂરો થાય પછી છે પુલેસરાતનો સ્ટેપ કે જહન્નમ ઉપર પુલ બાંધવામાં આવ્યો છે કે એમાંથી પસાર થવાનું છે અને પછી ઇન્સાન જન્નત સુધી પહોંચે છે અને જન્નતમાં પણ અમુકના દરજ્જા નીચે હશે અમુકના ઊંચા દરજ્જા હશે આ બધા કયામતના સ્ટેપ છે પણ આપણી જે મૌરી જે બહેસ છે એ આ બહેસ છે મન ખફત મવાઝીનહુ ફઉલાઇકા હુમુલ ખાસિરૂન કે જે ઇન્સાનનું બેલેન્સ હળવું હશે નેક અમલનું એ ઇન્સાન નુકસાનમાં હશે અગર જો આપણે રોઝા બહુ જાજા રાખ્યા હોય પણ રોઝામાં ભાર ના હોય ઇબાદતો બહુ જાજી કરી હોય ઇબાદતમાં ભાર ના હોય મજલિસો બહુ જાજી કરી હોય પણ મજલિસ મારેફત વાળી ના હોય તો શું થશે આપણું બેલેન્સ હળવું થશે હવે તમે લોકો શાયદ એક સવાલ મને કરો કે આગળ સાહેબ કોઈ ઇન્સાન મરીને પાછો આવ્યો છે કે એને ખબર પડે કે ભાઈ મારું બેલેન્સ જે છે એ હળવું છે તો હું દુનિયામાં ભારે કરી લઉં આપણે તો આપણા બેલેન્સને જોતા નથી આપણા મિઝાનને જોતા નથી આપણે આપણા ત્રાજુને જોતા નથી કે આપણું ત્રાજુ જે છે એ અમલનું ત્રાજુ ભારે છે કે હળવું છે
આપણા અમલને તોડવામાં આવશે. તો હવે ખબર કેમ પડે કે આપણું ત્રાજું ભારે છે કે નથી ભારે? હે આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહી સલાતુ વસલામ, એક બહુ બહેતરીન વસ્તુ ઇરશાદ ફરમાવે છે અને કહે છે કે જે ઇન્સાન જાહિર એના બાતિન કરતા વધારે સારું હશે, એનું જાહિર તો બહુ સુવાળું ચોખ્ખું હશે પણ બાતિન નહીં સારું નહીં હોય, તો પછી આ ઇન્સાન નુકસાનમાં હશે, એનું બેલેન્સ હળવું થઈ જશે. તો હવે આપણે આપણી અંદર જોવાનું છે કે આપણું બેલેન્સ, આપણું ત્રાજું, આપણું મિઝાન ભારે છે કે હળવું છે. તો જોવું પડશે કે આપણું જાહિર અને બાતિનમાં શું તફાવત છે. ઘણા ઇન્સાનના દિલ સાફ હોય, આપણને મોઢેથી ખરાબ લાગતા હોય પણ નહીં, અમુક ઇન્સાન જે છે એનું જાહિર શોભિત હોય અને બાતિન ખરાબ હોય. આમ બે નથી કરવાનું. ઇન્શાલ્લાહ જેવું આપણું બાતિન હોય એવું જ આપણું જાહિર શોભિત હોવું જોઈએ. હવે અગર કોઈ ઇન્સાનનું જાહિર જરાક સારું ના હોય પણ બાતિન સારું હોય તો હજ ચાલ્યું જાય. ઘણા માણસો વિશે કહેવામાં આવે છે ને કે એ માણસની કઈ વેલોર નથી પણ પોતે બહુ ડાયો છે, દિલનો બહુ ડાયો છે. એટલા માટે કહેવામાં આવે છે કે દરેક ઇન્સાનનો તમે અહેતરામ કરો, કારણ કે ખબર નથી અલ્લાહના બંદાઓમાં કયો બંદો એવો હશે કે જે ખુદાને પસંદ હોય. કોઈને તમે પરેશાન ના કરો, કોઈ મોમિનની બેઇઝ્જતી ના કરો, કારણ કે ખુદાવંદી આલમે અમુક વસ્તુને અમુક વસ્તુમાં છુપાવીને રાખી છે. ખુદાએ મુનાજાતને, કબૂલિયતને દુઆમાં છુપાવીને રાખી છે, માટે દરેક દુઆ કરો. ખુદાવંદી આલમે પોતાની રિઝાયત જે છે એ નેક અમાલમાં છુપાવીને રાખી છે, એટલે બધા નેક અમાલ કરો. ખુદાએ પોતાના બંદાને, ખાસ બંદાને માણસોમાં છુપાવીને રાખ્યા છે. તો હવે બધા માણસોનો એહતરામ કરો. એવું ના થાય કે તમે કોઈ સામે બેઇઝ્જત, કોઈની બેઇઝ્જતી કરી નાખો અને એ જ અલ્લાહની નજીક વધારે પસંદીદા બંદો હોય અને આપણે નુકસાનમાં જઈએ. આ એક વસ્તુ ઇમામ બાકીર અલ ઇસ્લામ ફરમાવે છે, જે કોઈ ઇન્સાનનો જાહિર એના બાતિન કરતા વધારે શોભિતું હોય એ ઇન્સાન નુકસાનમાં છે. તો હવે આપણે ધ્યાન રાખવાનું છે, જોવાનું છે આપણામાં કે આપણું જાહિર અને બાતિન કેવું છે. આ જાહિર અને બાતિનમાં તમે શાયદ પ્રોબ્લમમાં આવી જાઓ અથવા ના સમજાય તો ટૂંકમાં કહી દઉં, જે ઇન્સાન મુનાફિકત કરતો હોય એ ઇન્સાનનો મિઝાન, એ ઇન્સાનનો બેલેન્સ હળવું હશે કયામતના દિવસે. કારણ કે મુનાફિક કોને કહેવાય? દિલમાં કંઈક બીજું હોય અને મોઢાથી કંઈક બીજું હોય. ગુજરાતીમાં એક કહેવત છે, શું કહેવત છે ખબર છે કોઈને? મુમે રામ બગલ મેં છુરી. એટલે શું? રામ આ હિન્દુની કહેવત છે એટલે રામનું નામ આવ્યું છે. એટલે કહેવાનો મકસદ એ છે કે મોઢામાં તો આખો દિવસ ખુદાનું નામ પુકારતો હોય પણ દિલમાં છરા રાખીને બેઠો. ઘણી વખત તો તનામાં આપણે જઈએ તો આપણને એમ થાય કે બધા સારા છે, ના કિડનેપર પણ એમાં જ હોય છે. નહીંતર અગર જો આપણા મોમિન ભાઈનો સાથ ના હોય તો કિડનેપિંગ કરવું એટલું આસાન નથી આપણા ભાઈઓનું. આપણા પ્રોબ્લેમ વાળા હોય છે. ઓલું હમણાં જ વાત વાંચતો હતો બે ચાર દિવસ પહેલા, સોનું ઓર જે છે લોઢાને કહે છે કે ભાઈ લોઢા, તારા ઉપર પણ હથોડા પડે છે ને મારા ઉપર પણ હથોડા પડે છે, તને પણ ટીપવામાં આવે છે ને મને ટીપવામાં આવે છે, પણ તને શું કામ એટલું બધું દર્દ થાય છે અથવા તો તું અવાજ શા માટે કરે છે? ખબર છે, સોનાને મારીએ તો કઈ અવાજ ના આવે પણ લોઢાને મારીએ તો દસ ઘરે સંભળાય એટલો અવાજ આવતો હોય. તો સોનું પૂછે છે કે તારા ઉપર હથોડા પડે ત્યારે શું કામ એટલો બધો અવાજ કરે છે? તો કહે છે એનું કારણ એ છે કે જ્યારે આપણો જ આપણાને મારે ને ત્યારે દર્દ વધારે થતો હોય છે, એટલે અવાજ પણ વધારે થાય છે. કહેવાનો મકસદ એ છે કે આવા મુનાફિક લોકો
કે જે જાહેરમાં તો બહુ શોભિતા રહેતા હોય બહુ સારા રહેતા હોય પણ અંદરમાં મેલ અને કાતી અને કીનો ભરેલો હોય અદાવત ભરેલી હોય તો ઇમામ બાકીર અલ ઇસ્લામ ફરમાવે છે આવા માણસો જે છે આવા માણસોનું મિઝાન અને બેલેન્સ બહુ હળવું હશે હતા કે કહેવામાં આવે છે કે શૈતાન પણ આ સિફતને પસંદ નથી કરતો કે એ સિફત પોતાનામાં હોય કઈ સિફત મુનાફિકતની સિફત કોઈ માણસ ને આ શૈતાન ઇબ્લિસ ભેગો થઈ ગયો આમ તો ઇબ્લિસ પોતાની ઓળખાણ ના દે મળી જાય તો કે હું ઇબ્લિસ છું તને સલામ દુઆ કરવા આવ્યો છું એવું કોઈ દિવસ નથી થતું પણ ઘણી વખત જે છે આગલા જમાનામાં આ શૈતાન જાહેર થતો અને માણસોને મુલાકાત આપતો તો એક માણસ એને કહે છે જેને મુલાકાત થઈ અને ઓળખાણ કરાવે છે કે હું જ ઇબ્લિસ છું કે જેના માટે ખુદાવંદી આલમે લાનત કરી છે અથવા બધા મારાથી ડરે છે એ હું જ છું તો કે અચ્છા મને તારા થી એક સવાલ છે કે તું મને બતાવ કે જ્યારે ખુદાએ તને સજદો કરવાનું કીધું તે શા માટે સજદો ના કર્યો અને મુખાલેફત કરી તારે મુખાલેફત કરવી હતી તારે વિરોધ કરવો હતો તો પછી કરી લેવો હતો ને પેલા સજદો કરી લેવો હતો કે ખુદાની બારગાહમાં જે છે તું લાનતી ના બનત સવાલ છે કે અગર જો શૈતાને સજદો કરી લીધો હોત ને પછી આદમની સાથે દુશ્મની કરી હોત તો એ અલ્લાહની બારગાહમાં પણ માન હોત અને અહીંયા પાછળ દીના નામે અમલમાં ગુના લખાત અને આવો લાનતી ના બનત જે પ્રોબ્લેમ આર્ગ્યુમેન્ટ કરવામાં થયો એ ના થાત તારે તો કે તારી વાત સાચી પણ આટલું યાદ રાખ મને કાફિર બનવું પસંદ છે પણ મુનાફિક બનવું પસંદ નથી કાફિર કોને કહેવાય ખુદાનો ઇનકાર કરવો અથવા તો ખુદાની જે સિફાત છે એનો ઇનકાર કરવો એને કહેવાય કાફિર તો આ શૈતાન કહે છે કે હું સામે સામું કહી અને કાફિર બનવું મને પસંદ છે પણ મને દિલમાં ખોટ રાખી અને ખુદાની સામે બીજું કંઈ કહેવું એ મને પસંદ નથી તો જે ઇન્સાન ખફત મવાઝીનો છે કે જેનું મિઝાનનું બેલેન્સ હળવું થયું એ છે તો એ કોણ લોકો છે તો આ એ લોકો છે કે જેનું જાહેર શોભિતું છે પણ બાતિન ખરાબ છે ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ ની ખિદમતમાં એક માણસ આવે છે ઇમામનો શાગિર્દ છે જ્યારે દાખલ થાય છે આવીને સલામ કરે છે અસલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ વ રહમતુલ્લાહી વ બરકાતુ આવીને બેસે છે ઇમામની સામે એકદમ અદબ વાળીને રિસ્પેક્ટ થી સર ઝુકાવીને એટલો મુંતઝિર છે કે કઈક ઇમામ બોલે અને પોતે કઈક સાંભળે આપણને એમ થાય માશાલ્લાહ બહુ અખલાક વાળો છે પણ ઇમામ ઇમામ તો એ છે જે દિલના રાજોથી વાકિફ છે દિલમાં શું છુપાવીને આવ્યા છે આ લોકો એ ઇમામ જાણકાર છે ઇમામ કહે છે કે તારી માં સાથે ખરાબ વ્યવહાર કરીને આવ્યો તારી માને તું ખીજાઈને આવ્યો અને અહીંયા બહુ અખલાક વાળો બને છે ઘણી વખત એવું થાય છે આપણને એમ થાય કે બહુ સારો માણસ છે પણ આ માણસ આવ્યો હતો ઇમામની સામે આટલા સારા સારા અખલાક દેખાડતો હતો ઇમામ એને ટોકે છે કે તું તારી માં સાથે પેલા જા અને વ્યવહાર સરખો કરી નાખો અને પછી આ અખલાક કામ લાગશે બાકી તારો ઘરમાં વ્યવહાર ખરાબ હોય અને તું બહાર આવીને મોટો મોમિન થઈને ફરતો હોય તો ખુદાને એ પસંદ નથી આ મુનાફિકત છે અને આના થકી તારું મિઝાન જે છે એ હળવું બની જાય છે રસૂલે ખુદાના સહાબીનો સાલેબાનો કિસ્સો આપણે બધાએ સાંભળેલો છે કે જ્યારે એની વફાત થાય છે આ દુનિયાથી રુખસત થાય છે ત્યારે રસૂલે ખુદા એના જનાઝામાં શરીક થાય છે એટલું જ નહીં કે જનાઝામાં શરીક થાય છે બલકે રસૂલે ખુદા આખા પગ જમીન ઉપર નથી મૂકતા બલકે આમ ચાલે છે પોતાના આંગળા ઉપર ચાલે છે જાણે પગના રસૂલે ખુદાના પગની એડી ઊભી છે કોઈ કહે છે એ રસૂલના તમે કેમ આમ ચાલો છો તો કે આસમાનમાંથી એટલા ફરિશ્તાઓ નાઝિલ ત્યાં છે કે પગ મૂકવાની જગ્યા નથી આટલી બધી ગીચ છે ગળદી છે એટલે હું આ રીતે ચાલુ છું તમે ચાલો તમારું કામ કબ્રસ્તાન પહોંચ્યા રસૂલે ખુદા ખુદ નમાઝે જનાઝા પડાવે છે એની આપણને એમ થાય આ
રસૂલ ખુદા ખુદ કબ્રમાં ઉતરે છે, ના જનાઝાને લઈને મૂકે છે, મસલન તલકીન પડે છે ને બધું, દફન કર્યું, દફન કર્યું અને પછી ઘરે જતા હતા તો કોન્ડોલિયન્સ પણ દેવા ગયા એના ઘરે કે ખુદા તમને સબ્રની તોફીક આપે. તો એની માં કહે છે, સાલવા નામ હતો કે બીજું કઈ યાદ નથી રહ્યું, શાયદ ભૂલ કરું છું, એ રસૂલે ખુદાને સહાબીની માં કે જે હમણાં રસૂલે ખુદાએ પોતાના હાથે દફન કર્યો, એની માં કહે છે કે મારા દીકરા તને જન્નત મુબારક થાય. રસૂલે ખુદા કે કેવી જન્નત? કે યા રસૂલ અલ્લાહ, જેના તશીએ જનાઝામાં આટલા બધા ફરિશ્તા આવેલા હોય, જેને રસૂલે ખુદાએ નમાઝે જનાઝા પડી હોય, એને કબ્રમાં ઉતાર્યો હોય, એના હાથે ડકાયો હોય, તો એને જન્નતી ના કહું તો હું શું કહું? હું તો એમ સમજુ છું કે મારો દીકરો બહુ ખુશ નસીબ છે. રસૂલે ખુદા કહે છે, જે હું જોઉં છું એ તું નથી જોતી. તો કે તમને શું દેખાય છે? તો કે મને દેખાય છે કે તારો દીકરો અત્યારે ફિશારે કબ્રમાં મુક્તલા છે. તમે આ રીતે આટલું બધું સગવડ કરી? તો કે સગવડ કરી, અમારા સાથે સારો વ્યવહાર રાખ્યો હતો, નેક હતો, એટલે આ બધું એને આજરો મળ્યો, પણ અત્યારે એ ફિશારે કબ્રમાં મુક્તલા છે. તો કે યા રસૂલલ્લાહ, હોય ખરું, એને એવો શું ભૂલ કરી હતી? સારો નેક દીકરો હતો મારો, હંમેશા તમારી આજુબાજુ ફરતો, તમારી હદીસને સાંભળતો, હિદાયત પામવાની કોશિશ કરતો, તો એની શું ભૂલ હોઈ શકે? રસૂલે ખુદા કહે છે કે જાઓ એની ઘરવાળીને અને બચ્ચાને જઈને પૂછો કે એની શું ભૂલ હતી. તો કે યા રસૂલલ્લાહ, તમે જ બતાવો. તો કે એની ભૂલ એ હતી કે એ પોતાના ફામી ઉપર બહુ સખ્તી કરતો હતો, ઘરમાં એનો વ્યવહાર સારો નહીં હતો. ઇમામ બાકીર અલ ઇસ્લામ જે કહે છે એ આ કહે છે કે જે કોઈ ઇન્સાનનો જાહિર એના બાતિન કરતા વધારે શોભિતું હોય તો ખફત મવાઝીન, બાતિન મેલું હોય. હવે અહીંયા આપણે આવીએ છીએ, નમાઝે જમાઅતનો એક ફાયદો એ છે કે એ આપણી એક્યતામાં વધારો કરે. પણ ક્યારે? મોહબ્બતમાં વધારો કરે. નમાઝે જમાઅતનો આ સૌથી મોટો ફાયદો છે કે જે સમાજમાં માણસો નમાઝે જમાઅતના પાબંધ હોય ત્યાં ઇખ્તલાફ ઓછા હોય, કારણ કે બરકત આવે છે નમાઝે જમાઅતની, કે માણસોના દિલ એકબીજાથી ભેગા થાય. દુઆએ વહેદા આપણે જોવાના પડીએ છીએ, આપણે એકબીજાના હાથમાં હાથ દઈને. એનો શું ફાયદો છે? તો કે એનો ફાયદો એ છે કે મોમિનોમાં મજબૂતી અને એક્યતા આવે. મુસાફો લઈ છે ત્યારે ખુદા કહે છે યદુલ્લાહ ફૌકા અયદીહિમ, કે તમે જ્યારે મોમિન સાથે મુસાફે કરો છો તો તમારા બે હાથની સાથે અલ્લાહનો હાથ પણ હોય છે. ત્રણ વસ્તુ કીધી, નમાઝે જમાત, દુઆએ વહદા, મુસાફો. ચોથી વસ્તુ, આપણે ઈદમાં ગળે મળીએ છીએ, શું કામ? કારણ કે મોમિનોના દિલ એકબીજાથી નજદીક થાય, એક્યતામાં વધારો થાય. પણ આ બધી વસ્તુ ક્યારે ફાયદો પહોંચાડે? જ્યારે મોમિન જે છે એ પોતાના દિલમાંથી કિનો અને અદાવત કાઢી નાખે. પણ અગર જો નિયત એવી હોય કે હું એના સાથે મુસાફર કરું છું, ગળે મળું છું, એના સાથે નમાઝે જમાત પડું છું, એના સાથે હું દુઆએ વહદા પડું છું, પણ હવે ક્યારેક મોકો મળે એને એવો મારું એવો ઘા દઉં કે એ જિંદગી ભર યાદ રાખે, અગર જો આવી નીતિ સાથે આપણે જઈએ તો ન નમાઝે જમાતનો ફાયદો થશે, ન મુસાફેહાનો ફાયદો થશે, ન ગળે મળવાનો ફાયદો થશે, ન દુઆએ વહદાનો ફાયદો. માટે જરૂરી છે કે આપણે પહેલા તો આપણે આપણા દિલને પાક કરીએ. દિલમાં જે કદડો છે, કાદવ છે, કીચડ છે, મેલ ભરેલો છે, એને સાફ કરીએ અને એને અલ્લાહનો ઘર બનાવીએ, આ દિલમાં ખુદાની યાદ વસાવીએ, અને આના પછી જે કંઈ આપણે અમલ કરશું આપણે મોમિન સાથે નજદીક આવશું અને આપણું મિઝાન ભારે થશે, આપણું બાલાન્સ ભારે. બાલાન્સ ભારે થવાના રસ્તા, એક મેં વસ્તુ જે કીધી અત્યારે ઇમામે બાકીર અલ ઇસ્લામને, કે આપણું જે છે બાતિન પણ સારું હોવું જોઈએ અને જાહિર પણ સારું હોવું જોઈએ. અગર જો આ બે માં તફાવત થઈ ગયો ને જાહિર સારું બાતિન નબળું હશે તો ફાયદો નહીં થાય, મિઝાન હળવું રહેશે. પરંતુ અમુક બીજી વસ્તુ પણ છે
કે જેના કારણે આપણું મિઝાન આપણે ભારે કરી શકીએ છીએ. એમાંથી એક વસ્તુ હદીસોમાં આવે છે, ખાસ કરીને ઇમામ રઝા અલ ઇસ્લામ ફરમાં આવે છે કે ઇમામ સાદિક અલ ઇસ્લામની પણ હદીસ છે કે અગર જો તમારે તમારું મિઝાન બાલાન્સ ભારે કરવું છે તો જરૂરી છે કે તમે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર વધારે દુરૂદ મોકલો. કારણ કે આ દુરૂદમાં એટલો ફાયદો છે કે જે દુરૂદની સાથે દુઆ કરવામાં આવ્યો હોય એ દુઆ પણ કબૂલ થઈ જાય છે, એનાથી મિઝાન ભારે થાય છે, આનાથી આપણા ગુનાહો પણ માફ થાય છે. તો આ સલવાત બહુ વધારે પડ્યા કરવી, જ્યારે પણ દુકાન ઉપર ટાઈમ મળે, સમય મળે, ઘરમાં સમય મળે, મસ્જિદમાં સમય મળે, તો બેઠા બેઠા સલવાત પડવાનું ના ભૂલવું જોઈએ. કારણ કે આહલે બૈત અલૈહિમુસ્સલામના કલામ છે અને એમના કલામ ખોટા ના હોઈ શકે, માટે જરૂરી છે કે આપણે વધારે દુરૂદ મોકલીએ. એક વસ્તુ ઇમામે અલી અલૈહિસ્સલામ એક રસ્તો ઇનાયત ફરમાવે છે આપણને કે અગર જો તમારે કયામતમાં તમારું બાલાન્સ ભારે કરવું છે તો એમાં તમે શહાદતનો વધારો કરો, લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદુર રસૂલુલ્લાહ, ઈ નાખી દો તમે તમારા બાલાન્સમાં. અગર જો તમારા બાલાન્સમાંથી આ બે વસ્તુ કાઢી નાખવામાં આવે ને બાકી દુનિયાની બધી નેકી નાખી દેવામાં આવે તો પણ તમારું બાલાન્સ ભારે થવાનો નથી. આ બે વસ્તુની જરૂર છે. આપણે તો બહુ ખુશ થઈ જઈએ અલહમદુલિલ્લાહ કે હું તો લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલું છું, મુહમ્મદ રસૂલુલ્લાહ બોલું છું, અલી વલીઉલ્લાહ પણ બોલું છું, તો મારું બાલાન્સ બહુ ભારે હશે. નહીં, જબાનથી નહીં, બલકે આ જબાનનો અસર દિલમાં પણ જાવો જોઈએ. ઇમામે અલી અલૈહિસ્સલામથી પૂછવામાં આવ્યું ઈમાન શું છે, તો ઇમામ ફરમાવે છે કે ઈમાન ત્રણ ભાગનો છે, કે ઈમાનના ત્રણ ભાગ છે. જ્યારે ત્રણ ભાગ કામિલ હશે તો એ ખરો મોમિન કહેવાશે. પહેલું જબાનથી ઇકરાર કરવો, દિલથી યકીન કરવો, અને ત્રીજું છે શરીરના ભાગોથી એને જાહેર કરવું. હું લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેતો હોય પણ હું જ્યારે પૈસાને જોઉં તો ખુદાને ભૂલી જાઉં, અથવા તો હું ઇબાદત કરું તો ખુદા માટે ઇબાદત કરતો હોય, સાથે સાથે એ પણ નિયત હોય કે મને લોકો જોવે છે ને રિયા કરવી, તો આ લા ઇલાહા ઇલ્લલ્લાહ કોમ્પ્લેન આવી મારા દિલથી. જ્યારે અલ્લાહુ અકબર હું જબાનથી બોલતો હોય, દિલથી પણ નીકળતો હોય અલ્લાહુ અકબર, કે ખુદા દરેક વસ્તુથી મોટો છે, મારા બિઝનેસથી, મારા ધંધાથી, મારી ઔલાદથી, મારી શહરતથી, મારી ઇજ્જતથી, દરેક વસ્તુથી. હવે જ્યારે મેં લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દીધું, મુહમ્મદુર રસૂલુલ્લાહ કહી દીધું, તો હવે મારા શરીરના ભાગોથી સીરતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જાહેર થવી જોઈએ કે રસૂલે ખુદાના જેવા અખલાક હતા એવા અખલાક મારા શરીરથી નીકળવા જોઈએ. મારી જબાનથી ગાળ નહીં, લોકો માટે દુઆ નીકળવી જોઈએ. મારો હાથ કોઈ ગરીબના ગાલ ઉપર ના લાગવો જોઈએ, બલકે ગરીબની મદદ માટે આવવો જોઈએ. મારા આ પગ નાઇટ ક્લબ તરફ ના જવા જોઈએ, બલકે મસ્જિદ તરફ જવા જોઈએ. મારી જબાન નીચે ઉભા રહીને ગીબતમાં મસરૂફ ના હોવી જોઈએ, બલકે ઝિક્રે ખુદામાં મસરૂફ હોવી જોઈએ. આ છે ઈમાનના ત્રણ ભાગ. ક્યાં ક્યાં છે? જબાનથી ઇકરાર કરવો, બોલવું, દિલથી ખાલી હું જ પડું છું એવું લાગે છે, યકીન કરવું, અને ત્રીજું છે શરીરના ભાગોથી જાહેર કરવું. જ્યારે આ ત્રણ રીતે ઈમાન જાહેર થશે તો પછી આ વસ્તુ ઈમાન આપણા નામે આપણા મિઝાનમાં જશે અને આપણા મિઝાનને ભારે કરી દેશે. એક દુરૂદ પડે મુહમ્મદ વઆલ મુહમ્મદ પર. જનાબે સલમાનથી સવાલ કરવામાં આવ્યો કે તમે છો કોણ? કારણ કે અરબમાં એક દસ્તુર હતા, બધા ભેગા થાય એટલે મોટી મોટી ફડાકાની વાતો બહુ કરે, ખોજાભાઈની જેમ હું આમ ને હું તેમ ને, મારો જ કક્કો સાચો, એવી વાતો બહુ થતી હોય છે. અરબની પણ એવી જ આદત છે. તો બધા ભેગા થઈ અને વાતો કરતા હતા, હું આમ ને હું તેમ,
તો સલમાન ત્યાંથી નીકળે છે અને પૂછવામાં આવે છે, આ છે હકીકી ઈમાન કે જે સલમાનની જબાનથી જાહેર થાય છે? આવો કલમો હશે, શહાદતૈન આવી હશે તો કહેવાશું કે ખરેખર આ શહાદતૈન, આ કલમો આપણા નામે આપણા મિઝાનને ભારે કરી શકે. જનાબ સલમાનને પૂછો કે તારો હસબો નસલ શું છે, તમે કોણ છો, તમારા પૂર્વજો કોણ છે, એ તો બતાવો અમને. અમે તો અમારી વાત કરી કે અમારી પાસે આટલા મુર્દા છે, અમારા આટલા પહેલવાનો છે, આ છે તે છે, તમારી વાત કરો. જનાબ સલમાન કહે છે કે જો મારી હાલત એવી છે કે હું જન્મવા પહેલા એક નજીસ ખૂનનો ટીપો હતો, ખુદા વંદે આલમ મને આ દુનિયામાં લાવ્યો છે, હું પહેલા ગુલામ હતો, રસૂલે ખુદાએ મને આઝાદ કર્યો, હું પહેલા મુશ્રિક અને કાફિર હતો, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે મારી હિદાયત કરી અને આ હિદાયત આવી રીતે જાહેર કરતા હતા. ક્યાં સુધી પહોંચ્યા? ઈમાનના દસમા દરજ્જા. આપણે પણ અગર જો આ કલમો જે આપણે પડીએ છીએ એ સરખો આપણે આપણી જિંદગીમાં અપનાવી લઈએ તો આપણું મિઝાન અને ત્રાજવું, આપણું બેલેન્સ બહુ ભારે થઈ જશે. આપણે કોઈ પાસે એક નેકી માંગવી નહીં પડે કે ભાઈ કયામતના દિવસે બધા જ છે એક એક નેકીના મોહતાજ હશે, કે ભાઈ એક નેકી દે ને હું મારા બેલેન્સ ઉપર રાખી દઉં કે જેથી થોડુંક મારું બેલેન્સ ભારે થાય. બહુ હળવું છે ત્યાં નફસા નફસીનો આલમ, કોઈ એકબીજાને સાથ નહીં સિવાય કે એ ઇન્સાન હક ઉપર જીવન જીવ્યો હશે. જનાબે અલી અકબર ઇમામે હુસૈન અલૈહિસલામને રસ્તામાં સવાલ કરે છે. જ્યારે ઇમામે હુસૈન એને પૂછે છે, બતાવે છે કે દીકરા મેં હમણાં સપનું જોયું કે આ કાફલો આગળ આગળ જાય છે, મોત એનો પીછો કરે છે. તો જનાબે અલી અકબર સવાલ કરે છે, બાબા મને બતાવો કે આપણી મોત જે છે એ હક ઉપર થશે કે નહીં, શું આપણે આગળ આગળ જઈ રહ્યા છીએ, આપણે હક ઉપર છીએ કે નહીં? તો કે દીકરા આપણે હક ઉપર નહીં હોય તો કોણ હોય, આપણે હક ઉપર છીએ. તો જનાબે અલી અકબર અલૈહિસલામ કહે છે, બાબા તો પછી પરવા નથી કે મોત આપણા ઉપર આવી પડે કે આપણે મોત ઉપર આવી પડીએ, કંઈ ફરક નથી, પણ શરત એ છે કે આપણે હક ઉપર હોવા જોઈએ. અને એ જ હાલત આપણને ગારંટી સાથે કરબલાના મેદાનમાં જોવા મળે છે કે હુસૈનનો સર કપાઈ ગયું પણ નોકે નેઝાથી કુરાનની તિલાવત બયાન કરે છે. અને આ જ વાક્ય સૂરે કહફની તિલાવત કરે છે કે શું અસહાબે કાફનો વાક્યો લોકો માટે અજીબ નથી? એક માણસ હસરની સામે જોવે છે, શામનો બાજાર છે, બીબીઓ ખુલે સર છે, લોકો પથ્થર અને અંગારા ફેંકી રહ્યા છે, ઇમામે સૈયદ સજ્જાદ હથકડી અને બેડી અને તોકે કાંટાદારમાં ખારદારમાં ગિરફ્તાર છે, એવી મુસીબતો અહેલે હરમ ઉપર પડી છે. ઇમામે હુસૈન અલૈહિસલામ નોકે નેઝા ઉપર કુરાનની તિલાવત કરે છે. એક શામી નજદીક જાય છે કે જોવે કે આ સરમાંથી શું આવાજ આવે છે, જોવે છે ઇમામે હુસૈન અલૈહિસલામ સૂરે કહેફની તિલાવત કરી રહ્યા છે. આવાજ દે છે, અય હુસૈન અસહાબે કહફનો વાક્યો જ નહીં બલકે તમારો વાક્યો પણ અજીબો ગરીબ છે કે નોકે નેઝા ઉપર પણ કુરાન ની તિલાવત કરો છો. પરંતુ હા, જ્યારે ઇમામે સૈયદ સજ્જાદ ને પૂછવામાં આવ્યો, મૌલા તમારા ઉપર સૌથી વધારે મુસીબત ક્યાં પડી? ઇમામ ફરમાવે છે, એક વાર નહીં બલકે ત્રણ વાર કહે છે, અશામ અશામ અશામ. આયરે શામ નો બાજાર મને કેવી રીતે ભૂલાય, અમને તુર્ક ના ગુલામો ની જે બાજાર માંથી પસાર કરવામાં આવતું હતું, કોઈ પથ્થર ફેંકતું હતું, કોઈ કાંટા ફેંકતું હતું, કોઈ આગ ના અંગારા ફેંકતું હતું, અમારું ચાવા વાળું કોઈ નતું, પૂરું ગામ અમારું. અલાલાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન سيعلم الذين ظلموا اي منقلب ينقلبون. خدای واسطه کرے محمد نے علی محمد نو ہماری مجلس اذان قبول فرما.
અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા દયા ભાગ્ય મોહમ્મદ વ આલી મોહમ્મદ અમારી મુશ્કેલાતોને આસાન ફરમા અમારા રિસ્કમાં બરકત દેનાયત ફરમા ખુદાય ભાગ્ય મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિનોને મોમિનાત બીમાર છે ખુદાય એમને શફાય કામિલને આજીલ ઇનાયત ફરમા ખુદાય ભાગ્ય મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિનોને મોમિનાત મકરૂહ છે લોકોના કરજોને ગાયબથી અદા ફરમા દુશ્મનાને ઇસ્લામને નિસ્ફ નાબૂદ ફરમા ખુદાય ભાગ્ય મોહમ્મદ વ આલી મોહમ્મદ حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامت ساتھ اللہ انبیاء عمر عنایت فرما خدا بحق محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد عاجل فرما انہیں امان انصاروں میں شمار فرما ربنا تقبل منا انک انت السمیع العلیم ما تلا حسین